દુઃખને આમંત્રણ નહીં આપો તો તમે મહાવીરના માર્ગે કઈ રીતે ચાલી શકશો? નંબર એક, દુઃખને આમંત્રણ આપો. નંબર બે, કદાચ એટલી તાકાત નથી. જો એસી તમે બંધ કરો, એ તમારી ખુમારી છે, એ બંધ થઈ જાય અને લાચારીથી તમે પડ્યારીઓને સહન કરો, એ તમારી લાચારી છે. લાચારીથી તો ઘણી વખત સહન કર્યું, ક્યારેક તો ખુમારીથી સહન કરો. મને સેટેલાઇટમાં એક ભાઈ મળ્યા હતા, એસી બંધ થઈ ગયું, રાતના મારે ત્યાં આવી ગયા. એવું કેમ? અહીંયા તમારો હોલ મોટો છે, બારીઓ બહુ મોટી છે, હવા બહુ સારી આવે છે. મેં હવા ખાવા અહીંયા શું આવ્યો? ક્યારે આરાધના માટે તમે શું ના આવ્યા? દુઃખને કદાચ આમંત્રણ ના આપી શકો તો નંબર ટુ, જે દુઃખ આવ્યા છે કમસે કમ એને તો સ્વીકારી લો. તમે અહીંથી બહાર નીકળો ને તમારા ચપ્પલ ચોરાઈ ગયા હોય શું કરવાનું? તો ઘરે એમને જાઉં કે ન જાઉં? જાઉં કે ન જાઉં? આ અમદાવાદ છે એટલે પૂછું છું. મને મુંબઈમાં એક જણ મળ્યો હતો, એ મારો બેટો ફરિયાદે કરી ગયો અને જતો રહ્યો. ત્યાં બીજા ભાઈ આવ્યા, મને કે મારા ચપ્પલ ગયા. મેં કીધું ભાઈ હું વોચમેન થોડો છું, મારી આગળ ફરિયાદ કરો છો? પણ 10 જણાએ ફરિયાદ કરી એટલે મેં ટ્રસ્ટીને બોલાવ્યો કે આજે કંઈક ચપ્પલ ચોર આવી ગયો લાગે છે આપણા પ્રવચનમાં. હોય નહીં કે સાહેબ, પહેલી વખત આટલી ફરિયાદ. નીચે ગયો, બધું જોઈને પાછો આવ્યો. મને કે મારે ચપ્પલ ખાલી એકના ગયા. તો મેં કીધું આટલી બધી ફરિયાદ? એ કે જેના ગયા નહીં, તમને ફરિયાદ કરતો ગયો અને નીચે કોકના પહેરીને રવાનો થઈ ગયો. એટલે એ ઉપર આવે અને એ ઉપર ફરિયાદ કરે, નીચે એ કોકના પહેરીને રવાના, એટલે ત્રીજો ઉપર આવે. મને કે હજી આવા 10 આવશે. તમે ચપ્પલ છોડો એ ખુમારી છે. તમારા ચપ્પલ ચોરાઈ ગયા પછી વગર ચપ્પલે ચાલો એ તમારી લાચારી. ખુમારીથી થાય તો સહન કરો દુઃખ, એ ન થાય તો છેલ્લે લાચારીથી પણ સહન કરો. સહન કર્યા વગર આપણા કર્મ ખપવાના જ નથી. મહાવીરે ખુમારીથી અનંત બલિ હોવા છતાં સામનો કર્યા વગર પ્રભુએ એક જ સંદેશ આપ્યો, સામો થાય આગ તમે થજો પાણી. એવી છે પ્રભુ વીરની. આ મહાવીર છે, આ મહાવીરનો સંદેશ છે. એ સંદેશને આપણા જીવનમાં ઉતારી આપણા જીવનને અનંત સુખમય બનાવીએ એ શુભેચ્છા વિતરાગ પરમાત્માને આગળ કંઈ પણ બોલાઈ ગયું હોય. મુચ્છામી દુઃખ કડમ હોલ નાના.